અત્યારના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મહાનાયક અમિતાભ બચ્ચને તેની દીકરી શ્વેતાને મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલો તેમનો બંગલો પ્રતીક્ષા ભેટમાં આપી દીધો છે। 8 નવેમ્બર 2023 ના રોજ આ બંગલાના દસ્તાવેજો પર સહી કરવામાં આવી હતી, જેમાં 50.65 લાખ રૂપિયા રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી માટે અપાયા હતા। પ્રતીક્ષાની નવી માલિક હવે શ્વેતા બચ્ચન છે। મહાનાયક અમિતાભ બચ્ચન પાસે 3 બંગલા છે। હાલ જલસામાં અમિતાભ બચ્ચન તેમના પરિવાર સાથે રહે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખૂબ જ મોટું એક રિસર્ચ સામે આવ્યું છે। ચાને બીજી વખત ગરમ કરવાથી તેમાં એસિડનું પ્રમાણ વધવા લાગે છે, જેથી પેટમાં તકલીફ થઈ શકે છે। પાલકના શાકને પણ બીજી વખત ગરમ ન કરવું જોઈએ, આમ કરવાથી તે ઝેર સમાન બની જાય છે અને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે। તેલને બીજી વખત ગરમ ન કરવું જોઈએ, તેલ બીજી વખત ગરમ કરીને ખાવાથી કેન્સર પણ થઈ શકે છે। મશરૂમ અને ભાત પણ બીજી વખત ગરમ ન કરવા જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ ગામમાં આદિવાસી જનજાતિના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી જનજાતિના ઘણા નિવૃત્ત કર્મચારીઓ સાથે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા। આ દરમિયાન મણીલાલ ડાભીએ જણાવ્યું હતું કે જો આદિવાસી જનજાતિની યુવતીઓના બીજા સમાજમાં લગ્ન કરાવાશે તો દંડ ભોગવવો પડશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।